બેથલેહેમના ભરવાડોને રાતના અંધકારમાં પ્રભુનો દૂત દેખાયો. પૂર્વના પંડિતોને રાતના અંધકારમાં આકાશનો તારો દેખાયો. ભરવાડો ગભરાઈ જાય છે, પૂર્વના પંડિતો જિજ્ઞાસાથી ઉભરાઈ જાય છે. ભરવાડો જાણવા પામે છે તેમનો મુક્તિદાતા જન્મ્યો છે. પૂર્વના પંડિતો જાણવા પામે છે યહૂદીઓનો નવો રાજા જન્મ્યો છે. ભરવાડોને નક્કી સ્થળ આપવામાં આવે છે. પંડિતોએ એ સ્થળ શોધી કાઢવાનું છે. ભરવાડોને કહેવામાં આવે છે, આ જન્મથી બધી પ્રજામાં આનંદ આનંદ છવાઈ જશે. પૂર્વના પંડિતોએ જન્મની વાત કરી ત્યારે રાજા હેરોદ અને બધા યરૂશાલેમ વાસીઓ ચિંતામાં પડી જાય છે. કેવો વિરોધાભાસ! આપણો પ્રભુ વિરોધાભાસનો પ્રભુ છે. આવર ગોડ ઇઝ ગોડ ઓફ કોન્ટ્રાડિક્શન. ઊંચા તાળને સર્જનાર એ જ પ્રભુ અને જમીન પર સૂતેલા ઘાસને સર્જનાર એ જ પ્રભુ. આ પંડિતો બુદ્ધિજીવીઓ એટલે પ્રભુ એમની સાથે પરોક્ષ સંવાદ કરે છે. આ ભરવાડો ભલા ભોળા એટલે પ્રભુ એમની સાથે પ્રત્યક્ષ સંવાદ કરે છે. ભરવાડો અને પંડિતો એક જ સત્ય જાણવા પામે છે. સત્ય એક જ છે, જન્મ થયો છે. જેનો જન્મ થયો છે એ પ્રભુ છે. પ્રભુ માનવ બને છે. વિરોધાભાસ! પ્રભુ માનવ, પ્રભુ માનવ બને છે. ઈસુ નામ ધારણ કરે છે. ઈસુ એકી સાથે પ્રભુ અને માનવ છે. આ હકીકત એને કહેવાય ઇન્ડિકેટિવ. ટુ ઇન્ડિકેટ એટલે દર્શાવવું, ધ્યાન દોરવું, અંગુલી નિર્દેશ કરવો. એટલે બેથલેહેમના ભરવાડોને અને પૂર્વના પંડિતોને દર્શાવવામાં આવે છે. દાખલો લઈએ, ટ્રાફિક સિગ્નલ. લાલ લાઈટ, પીળી લાઈટ, લીલી લાઈટ દર્શાવે છે. ઇન્ડિકેટિવ. હવે જે વાહન ચાલક છે ને, એણે આ જે ઇન્ડિકેટ થયું છે એ અનુસાર વર્તવું પડે. એ અનુસાર વર્તન કરવું એને કહેવાય ઇમ્પરેટિવ. ઇન્ડિકેટિવ, ઇમ્પરેટિવ. લાઈટ લાલ, વાહન ચાલકે થોભવું જ પડે. લાઈટ લીલી, વાહન ચાલકે વાહન ચાલતું જ રાખવું પડે. એટલે વાહન ચાલકને
છૂટકો નથી, વાહન ચાલક સમક્ષ વિકલ્પ નથી. બેથલેહેમના ભરવાડો સમક્ષ વિકલ્પ છે. પ્રભુનો દૂત, ઇન્ડિકેટિવ, તમારો મુક્તિદાતા અવતર્યો છે. ભાળ કાઢવા જવું કે ના જવું, બે વિકલ્પ છે. પૂર્વના પંડિતો, આકાશનો તારો, ઇન્ડિકેટિવ. નવો જન્મેલો રાજા, પગે લાગવા જવું કે ના જવું, બે વિકલ્પ છે. બેથલેહેમના ભરવાડો વિકલ્પ લે છે. મુક્તિદાતાને જોવા જઈએ, પરિણામ આવે છે. આ ભરવાડોની વાત માં મરિયમ સાંભળે છે, મનમાં સંગ્રહી રાખે છે અને એ ઉપર વિચાર કરતા રહે છે. જુઓ ને ભરવાડોનું બહુમાન. પૂર્વના પંડિતો વિકલ્પ લે છે, નવા જન્મેલા રાજાને પગે લાગવા જઈએ, પરિણામ આવે છે. એ બાળક સમક્ષ સાષ્ટાંગ પ્રણામ કરી શકે છે, સોનું ધૂપ બોળ ધરી શકે છે. એટલે આવું કંઈક તારણ કાઢી શકાય. જ્યારે ટ્રાફિક સિગ્નલ સમક્ષ વાહન ચાલક છે, ત્યારે વાહન ચાલકને કોઈ વિકલ્પ નથી સિવાય લાઇટ પ્રમાણે વર્તન કરે. જ્યારે પ્રભુ ભક્તને કંઈક દર્શાવે, કંઈક ઇન્ડિકેટ કરે, પછી ભક્ત ઉપર છોડે છે. તારે જે વિકલ્પ લેવો હોય, આવવું હો તો આવ, ના આવવું હોય તો તારી ઈચ્છા. એટલે આપણો પ્રભુ કોઈના પર ઠોકી બેસાડતો નથી, કોઈના પર બળજબરી કરતો નથી. આવર ગોડ ડઝ નોટ ઇમ્પોઝ, ઓનલી પ્રપોઝસ. બેથલેહેમના ભરવાડો આવી પહોંચે છે એ ગમાણ આગળ. બેથલેહેમના ભરવાડો અસ્થાયી જીવન જીવે છે અને ત્યાં પ્રભુ એમને દૂત દ્વારા સંદેશો આપે છે, તમારો મુક્તિદાતા જન્મ્યો છે. આજે આપણામાંના ઘણા ભક્તો અસ્થાયી જીવન જીવે છે, અભ્યાસને કારણે, વ્યવસાયને કારણે, ઉજળી તકોને કારણે, સલામતીને કારણે, સતામણીને કારણે, હિંસાને કારણે, યુદ્ધને કારણે અસ્થાયી જીવન જીવતા ભક્તોને પ્રભુ સંદેશ આપે છે, દર્શાવે છે, તમારી વચ્ચે, તમારી સાથે રહેવા પ્રભુ જન્મ લે છે, મુક્તિદાતા જન્મે છે. બેથલેહેમના ભરવાડો આ સાંભળીને ચિંતામુક્ત થઈ ગયા. રાતે વારાફરતી ઘેટાની ચોકી કરતા હતા, ચિંતા ગઈ. આ ઘેટાનું રક્ષણ પ્રભુ કરશે, અમારું રક્ષણ પ્રભુ કરશે, નીકળી પડીએ. અને એટલે પ્રભુમાં જે ઊંડી શ્રદ્ધા એમનામાં જન્મે છે, એ જ મુક્તિદાતાનો જન્મ, મુક્તિ આપનાર, ચિંતાઓમાંથી, મુશ્કેલીઓમાંથી. વાસ્તવિકતા એની જ છે, રાત છે, ઘેટા ત્યાં છે, પણ બદલાઈ ગયું અંતર. આ ભરવાડો આજે આપણા દૂત છે. એ
ઇન્ડિકેટ કરે છે, આપણે એને પ્રતિસાદ આપવાનો છે. પૂર્વના પંડિતો આપણે માટે તારો છે. કદાચ આ પંડિતો સ્થાયી જીવન જીવનારા છે, શાણા છે, સમજુ છે, બુદ્ધિજીવી છે. પોતાની પ્રજ્ઞા અને પોતાના જ્ઞાનનો ભરપૂર ઉપયોગ કરે છે પ્રભુને પામવા. અને પ્રજ્ઞા અને જ્ઞાનના સુભગ સમન્વયથી પહોંચી જાય છે પ્રભુ પાસે. આપણામાંના ઘણા ભક્તો બુદ્ધિજીવીઓ છે, સમજુ છે, વય મર્યાદાને કારણે નિવૃત્તિ કાળમાં સ્થાયી જીવન જીવે છે. પંડિતો તારો બને છે. આપણે આપણી આ અવસ્થામાં પ્રભુને પ્રાપ્ત કરવાના છે. પંડિતો આપણા માર્ગદર્શકો બને છે. ભરવાડોમાં જે અખૂટ શ્રદ્ધા પેદા થઈ, એવી શ્રદ્ધા આપણામાં પેદા થાય. પંડિતોએ પોતાની પ્રજ્ઞા દ્વારા પ્રભુને પ્રાપ્ત કર્યા, એ સુટેવ આપણામાં આવે તો આપણી નાતાલ આનંદી બનશે. આપણ સૌની નાતાલ આનંદી બને એ જ પ્રભુને પ્રાર્થના.